નમસ્કાર ખેડૂત મિત્રો, આપ સૌ ખેડૂત મિત્રોનું કિસાન ટીવીમાં ફરી એક વખત સ્વાગત છે. અને આજે ફરીથી આપણે એક વખત ખાસ અગત્યની માહિતી લઈને આવ્યા છીએ. તો આ માહિતી જે છે તે તુવેરની ખેતી કરતા દરેક ખેડૂત મિત્રો માટે ખાસ અગત્યની અને મહત્ત્વની રહેશે. તો વિડીયોને એક લાઈક જરૂરથી આપી દેજો એવી દિલથી વિનંતી છે. વિડીયોને લાઈક આપવાથી આ વિડીયો તમારા મોબાઈલની અંદર સેવ થઈને રહેશે. જ્યારે પણ આ માહિતીની ફરીથી જરૂર પડશે ત્યારે સરળતાથી તમને તમારા જ મોબાઈલમાં વિડીયો મળી જશે અને તમે ફરીથી માહિતી જોઈ શકશો. તો વિડીયોને એક લાઈક જરૂરથી આપી દેજો અને તુવેરની ખેતી કરતા ખેડૂત મિત્રો સુધી પણ આ વિડીયોને લાઈક આપીને શેર વોટ્સએપ ફેસબુક દ્વારા કરજો, જેથી કરીને તેમને પણ માહિતીનો ખ્યાલ આવે. તો આવો આપણે શરૂઆત કરીએ આજની ખાસ અગત્યની મહત્ત્વની માહિતી વિશેના વિડીયોની. તુવેર હવે છે ને વરસાદમાં વરસાદ વાવણી લાયક થઈ ગયો અને તુવેર વાવી દીધી, એટલે ઈ તુવેરનો પહેલો ફાલ નોરતામાં આવે. અમે ભલે કીટકશાસ્ત્રી રહ્યા, ગમે એટલી દવા છાંટીએ, પેલા ફાલને બચાવી શકતા નહીં, કારણ કે અમારી પાસે એક લિમિટેશન આવતી. અમે બે કે ત્રણ છંટકાવથી વધારે કરી ન શકીએ. ત્યાં આજે ઈંડા મૂકવાની ક્ષમતા માદાની છે એવડી મોટી છે, 500 ઈંડાની, 450 ઈંડાની લીલી એવડો આવે, એમાં ભૈડો લઈ જાય, એકે એક સિંગ લગભગ કાણું કરનાર. અને એટલા માટે જ આપણા વિસ્તારમાં તુવેર વાવવાની તારીખ વાવણીની જગ્યાએ હાતમ આઠમ પર વહી ગઈ. ઓગસ્ટના પહેલા અઠવાડિયે તુવેર વાવવાની ભલામણ એટલા માટે કરવામાં આવી કે લીલી ઈયળ માપ મારીએ અને દાણાની અંદર આવતી માખી એ પણ માપ મારીએ. તુવેર વેલી વાવો ચોમાસામાં તો લીલીયળ વધારે આવે, જો મોડી વાવો તો સિંગની માખી વધારે આવે, એટલે વચ્ચેનો સમયગાળો પસંદ કર્યો હતો અખતરાના પરિણામ ઉપર કે ઓગસ્ટના પહેલા અઠવાડિયે વાવો અને જંતુનાશક દવા અને આપણા સંકલિત જીવાત નિયંત્રણના પગલાંને ધ્યાને લઈએ તો બેય જીવાતને નિયંત્રિત સારી રીતે રાખી શકાય અને તુવેરનું ઉત્પાદન સારામાં સારું મળે. તો ખેડૂત મિત્રો, આપણે સાથે મળીને તુવેર વિશેની માહિતી જે ખાસ અગત્યની અને મહત્ત્વની હતી તે મેળવી. આઈ હોપ કે આ માહિતી છે એ તમને ખૂબ જ એટલે ખૂબ જ ઉપયોગી થશે તેવી આશા રાખું છું. અને આવતા વિડીયોમાં પણ આપણે ખૂબ સરસ રીતના માહિતીઓ આપતા રહેશું. ચેનલમાં નવા હો તો ચેનલને રેડ અક્ષરે સબસ્ક્રાઈબ બટન દબાવી ચેનલને સબસ્ક્રાઈબ કરી લો. વિડીયોને લાઈક ના આપ્યો હોય તો હજુ પણ એક લાઈક આપી દેજો અને તુવેરની ખેતી કરતા દરેક ખેડૂત મિત્રો સુધી વિડીયોને શેર કરજો, જેથી કરીને તેમને પણ માહિતી ઉપયોગી આવે. આજની માહિતી માટનું ફરી મળીશું નવા વિડીયોમાં નવી માહિતી સાથે. ત્યાં સુધી સૌ ખેડૂત મિત્રોને જય જવાન અને જય કિસાન.